નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ધરતીપુત્ર માં। ગુજરાતવાસીઓ માટે અને ખેડૂતો માટે વરસાદને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, ભાદરવામાં ભરપૂર વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને બંગાળની ખાડીમાં મોટી હલચલ થતા મિત્રો 5, 11 અને 17 તારીખે બંગાળની ખાડીની અંદર મજબૂત લો પ્રેશર બનશે, તેને પગલે મિત્રો ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડિયાની અંદર જોઈશું, તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો અને ચોમાસાની પળેપળની માહિતી માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છથી દૂર અરબી સમુદ્રની અંદર સ્થિત છે, જે આગામી 12 થી 18 કલાક સુધી ત્યાં સ્થિત રહે તેવી શક્યતા છે। ત્યારબાદ મિત્રો આ લો પ્રેશર છે તે ગુજરાત તરફ આવશે, તો કચ્છના અને કેટલાક દરિયાઈ કાંઠાના ભાગો તેમજ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે। સાથે સાથે જ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા યથાવત રહેશે। આમ 5, 11 અને 17 સપ્ટેમ્બરે મિત્રો ઉપરા ઉપરી લો પ્રેશર બનશે। રાજ્યની અંદર હજી વરસાદનો રાઉન્ડ પૂર્ણ નથી થયો, ત્યાં મિત્રો રાજ્યની ફરી 7 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવશે। કેમ કે મિત્રો 5 સપ્ટેમ્બર આજુબાજુ બંગાળની ખાડીની અંદર એક મજબૂત લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે। આ લો પ્રેશરની અસર મિત્રો ગુજરાતની અંદર 7, 8 અને 9 તારીખે જોવા મળશે। આ દિવસો દરમિયાન મિત્રો ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર 10 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે। આમ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયા બાદ મિત્રો આંધ્રપ્રદેશ, તેલંગાણા થઈ મહારાષ્ટ્ર, ગુજરાત સુધી આવશે। જ્યારે આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત સુધી આવશે ત્યારે પણ મિત્રો મજબૂત અવસ્થામાં હશે। કેમ કે કારણ કે મિત્રો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે। ત્યારે મિત્રો 11 તારીખ આજુબાજુ એક નવું લો પ્રેશર બનશે। હવામાન વિભાગની વેબસાઇટની અંદર મિત્રો આગોતરું અનુમાન જોવામાં આવે તો મિત્રો 11 તારીખ આજુબાજુ બંગાળની ખાડીની અંદર એક ફરી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનશે। જો કે આ લો પ્રેશર સિસ્ટમ છે તે મિત્રો 5 તારીખના લો પ્રેશર સિસ્ટમ કરતાં નાની હશે અને નબળી હશે, પરંતુ મિત્રો તેમને અનુકૂળ વાતાવરણ મળશે તો તે પણ મોટી બની શકે છે। ત્યારબાદ મિત્રો 17 તારીખ આજુબાજુ બંગાળની ખાડીની અંદર ફરી નવું લો પ્રેશર બનશે। વેધર ચાર્ટોને મિત્રો 17 તારીખ આજુબાજુ લો પ્રેશર બનવાનું મિત્રો બંગાળની ખાડીની અંદર જણાવી રહ્યા છે। જો કે આ ખૂબ જ આગોતરું આયોજન છે, એટલે કે મિત્રો આની અંદર ઘણા ફેરફાર જોવા મળી શકે છે। આમ હવામાન વિભાગે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે આજથી 3 દિવસ બાદ મિત્રો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। આમ હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 7 સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થતા સાર્વત્રિક ભારેથી ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। ખાસ કરીને તેમણે જણાવ્યું છે કે 6 સપ્ટેમ્બરથી કરીને 10 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર સારા એવા વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। આ મિત્રો આવનારા રાઉન્ડની અંદર ગુજરાતના 75 થી 80% ભાગોની અંદર વરસાદ છે તે પડી શકે છે અને પાણીની સિંચાઈની જે સમસ્યાઓ છે તે હલ થઈ શકે છે।